સંસ્કારી નગરી વડોદરાનો વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ જે મહત્વપૂર્ણ સુવિધા હોવી જોઈએ તેનો જ અભાવ જોવા મળી રહ્યો છે કેમિકલ હબ ઔદ્યોગિક હબ છતાં ફાયર સેફ્ટીના નામે મીંડુ છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ફાયર બ્રિગેડમાં નવી ભરતી કરવામાં આવી નથી એ તો ઠીક વડોદરાની હાલની વસ્તી પ્રમાણે સોળ ફાયર સ્ટેશનોની સામે માત્ર છ ફાયર સ્ટેશનો છે ત્યારે ફાયર બ્રિગેડ શહેરીજનોને કેવી રીતે સુરક્ષા અને સેવા પૂરી પાડશે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટે તો વડોદરા ફાયર વિભાગ દુર્ઘટનાનો દરેક જગ્યાએ સામનો કરવામાં સક્ષમ નથી એક બાજુ વડોદરા શહેર ઔદ્યોગિક એકમોમાં ભરાયેલું છે જેમ ભોપાલમાં દુર્ઘટના બની તેવી જો અહીંયા જો દુર્ઘટના બને તો માણસોને જીવોને બચાવવા બહુ જ મુશ્કેલ થઈ શકે એવું અહીંયા છે વારંવાર વડોદરા મહાનગરપાલિકા ભરતીઓ કરવાની જાહેરાતો પણ ભરતી કરતા નથી ફાયર વિભાગ એક એવો વિભાગ છે તાત્કાલિક અગ્નિશમન કેન્દ્ર જ્યાં આગ લાગી હોય ત્યાં કુદરતી આફત આવી હોય પાણી આવી હોય ત્યારે આ જવાનો જ જનતાને બચાવતા હોય અને મહામૂલ્ય જેવો સ્ટાફ છે ત્યાં સ્ટાફની ભરતી કરવી જોઈએ પણ જે ભરતી નહીં કરવાના કારણે જો આગામી દિવસોમાં કોઈ મોટો બનાવ બની જાય તો વડોદરા શહેરને જાનનું જોખમ છે સોળના બદલે માત્ર છ ફાયર સ્ટેશન કાર્યરત નવસો જગ્યા સામે માત્ર બસો અગણસિત્તેર સ્ટાફ કરે છે કામ ફાયર વિભાગમાં સિત્તેર ટકા સ્ટાફની ઘટ નિયમ એવો છે કે પચાસ હજારની વસ્તીએ અથવા તો પાંચ કિલોમીટર એક ફાયર સ્ટેશન હોવું જોઈએ પરંતુ વડોદરામાં તો સોળ ફાયર સ્ટેશનની જગ્યાએ માત્ર છ ફાયર સ્ટેશન જ કાર્યરત છે તેવામાં કોઈપણ મોટી દુર્ઘટનાનો સામનો કરવામાં વડોદરા ફાયર વિભાગ ક્યાંક ને ક્યાંક સક્ષમ ન હોય તેવું પ્રતીત થાય છે એવું નથી કે ફાયર વિભાગના કર્મચારી કામ નથી કરી રહ્યા પરંતુ ઓછા સ્ટાફ અને સાધનોના કારણે મોટી દુર્ઘટનાનો સામનો કરવો મુશ્કેલ હોય છે ત્યારે આશા રાખીએ કે સાયકલ ટ્રેકો બનાવવામાં કરોડો ઉડાવતી વડોદરા મહાનગરપાલિકા ફાયર સ્ટેશનો પાછળ ખર્ચ કરે જેથી કરીને દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકાય